नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ટાઇમ બુલેટિન। હું છું આપની સાથે ઝરણા સોની। બુલેટિન ની શરૂઆત કરીએ તો તંત્રના વાંકે રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોના વધી ગયા છે રાત ઉજાગરા। સરકારની બેવડી નીતિને કારણે ખેડૂતોને કડકડતી ઠંડીમાં ખૂંદવા પડી રહ્યા છે ખેતરો। રાજ્યમાં ઠંડી મચાવી રહી છે કહેર। કડકડતી ઠંડીમાં રસ્તાઓ સુમસામ ભાસે છે, લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। પરંતુ રાજકોટના ધોરાજીના ખેડૂતો હાડ થીજવતી ઠંડીમાં ખૂંદી રહ્યા છે ખેતરો, કેમ કે સરકાર દ્વારા ખેડૂતોને રાત્રે પાણી વાળવામાં પડી રહેલી મુશ્કેલીને ધ્યાનમાં લઈને રાત્રિના બદલે દિવસે લાઈટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી। પરંતુ ખેડૂતોનો આરોપ છે કે ચૂંટણી પૂરી થયા બાદ સૂર્યોદય યોજનાનો સૂર્યાસ્ત થઈ ગયો। આ યોજનાનો ફિયાસ્કો થતા દિવસને બદલે રાત્રે વીજળી આપવાનું શરૂ કરતા ખેડૂતોના રાત ઉજાગરા શરૂ થઈ ગયા। ધોરાજીના ખેડૂતો હાલ કડકડતી ઠંડી અને જંગલી જાનવરોના ડર વચ્ચે રાત્રે પાણી વાળવા મજબૂર બન્યા છે। અત્યારે ખેડૂતોને રાતે વીજળી આપે છે, આવી કડકડતી ઠંડીમાં ખેડૂતો કેમ પાણી વાળે છે ખેડૂત જ જાણી શકે। સરકાર અત્યારે સૂર્યોદય યોજના છે ને, એક અઠવાડિયું દિવસ પાવર આપે, એક અઠવાડિયું રાત પાણી પાવર આપે છે। અત્યારે અમારી માંગણી એટલી છે કે આટલી ઠંડી ફૂલ પડે છે અને રાતે પાણી વાળવું પડે છે, 8 વાગ્યાથી 4 વાગ્યા સુધી સવારે પાણી વાળવું પડે છે, એના કરતાં સવારે 10 થી 6 પાવર આપે તે માટે અમારા માટે યોગ્ય છે। હાલ તો ધોરાજી પંથકમાં આ યોજના અધરતાલ છે અને ધોરાજીના ખેડૂતોને રાત્રેના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી વીજ પુરવઠો આપવામાં આવે છે। સૂર્યોદય યોજના નિષ્ફળ જતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। યોજનાનો લાભ ખેડૂતો લઈ શકતા નથી ત્યારે રાત્રે નહીં દિવસે વીજળી આપવાની માંગ ઉઠી છે। રાત્રિના સમયે ખેડૂતો જ્યારે વાડીએ જાય ત્યારે આ કોલ્ડ વેવની અંદર પાણી વાળતા હોય, હાથ થીજી જાય, ખેડૂતોના હાર્ટ એટેકથી મોત થઈ જાય, આવી પરિસ્થિતિ છે। છતાં પણ સરકારની આંખ ઉઘડતી નથી, એટલે અમે ખેડૂત સમાજ વતી માગણી કરું છું કે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે। હાલ તો આ પંથકમાં સૂર્યોદય યોજનાનો ફિયાસ્કો થયો છે। સૂર્યોદય યોજના હાલ તો ફક્ત કાગળ પર હોવાનું પુરવાર થઈ રહ્યું છે। એક તરફ પકવેલા પાકનો પૂરતો ભાવ મળતો નથી, આવક તો છોડો ખર્ચો કાઢવો પણ મુશ્કેલ છે, ત્યારે સરકાર દિવસે વીજળી આપવાના મામલે મગનું નામ મરી પાડવા માંગતી નથી। સૂર્યોદય યોજના પાછળ 3500 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યા બાદ પણ આજે ખેડૂતો આખી રાત જાગવા મજબૂર બન્યા છે। મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી, જેતપુર, રાજકોટ। જો તમે બહારની દુકાનોમાં મળતી મિનરલ વોટર બોટલનું પાણી પીતા હો તો થઈ જજો સાવધાન। મિનરલ વોટરના નામે આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો થયો છે રાજકોટમાં પર્દાફાશ। મિનરલ વોટર બોટલનું પાણી પીતા પહેલા સાવધાન। રાજકોટમાં મિનરલ વોટરના નામે આરોગ્ય સાથે ચેડા। હલકી ગુણવત્તાનું પાણી વેચાતું હોવાનો પર્દાફાશ। જો તમે દ્રશ્યમાં દેખાતી બિશ્વિન બેવરેજીસ અને મેક્સ બેવરેજીસ નામની મિનરલ વોટર બોટલનું પાણી પીતા હોય તો ચેતી જજો। જો તમે આ કંપનીનું પાણી ગટગટાવી રહ્યા છો તો આ પાણી તમારું આરોગ્ય બગાડી શકે છે, તમારા આરોગ્ય પર ખતરો છે, કેમ કે રાજકોટ મહાનગરપાલિકાએ મિનરલ વોટર બનાવતી આ બે કંપનીઓને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। બિશ્વિન બેવરેજીસ કંપનીને 15 લાખનો દંડ અને મેક્સ બેવરેજીસ નામની કંપનીને 8 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા મિનરલ વોટરના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં એરોબિક માઇક્રોબાયલના કાઉન્ટ વધુ પ્રમાણમાં જોવા મળ્યા હતા। સામાન્ય રીતે પાણીમાં એરોબિક માઇક્રોબાયલ હોય જ છે, પરંતુ મિનરલ વોટર બનાવતી કંપનીએ તેને દૂર કરવાનો હોય છે, જેથી સમય ટેકનિકલ કારણોસર એરોબિક માઇક્રોબાયલ કાઉન્ટ પાણીમાંથી દૂર કરવાના રહી ગયા હતા। સેમ્પલની તપાસ કરતા બંને હલકી ગુણવત્તાનું પાણી વેચાતા હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત આ બંને મિનરલના નામે ડુપ્લિકેટ બ્રાન્ડિંગ કરી પાણી વેચતા હતા। ખાસ કરીને બિશ્વિનની વાત કરું તો બિશ્વિનને છે એજ્યુડિકેશન કેસના અંતે એમને 15 લાખ દંડ, દરેક ભાગીદારને 5 લાખ દંડ, અને મેક્સના જે બીસ્ટાર બેવરેજીસ છે પાણીની બોટલ એને 8 લાખ, એટલે 5 લાખ ઉત્પાદક અને 3 લાખ છે એમના રિટેલરનો જે છે દંડ છે, એમ ટોટલ 8 લાખ, એટલે ટોટલ 8 લાખનો દંડ આ રીતે દંડ છે એ કરવામાં આવ્યો છે આરએસએસ સાહેબની કોર્ટમાંથી। બીજી તરફ શહેરના વેદવાડી વિસ્તારમાં આવેલી બિશ્વિન બેવરેજીસ કંપનીની ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે મુલાકાત લીધી। મહાનગરપાલિકા દ્વારા લાખોનો દંડ ફટકારવામાં આવ્યો હોવા છતાં પણ આ ફેક્ટરી ધમધમી રહી હોવાનું રિયાલિટી ચેકમાં સામે આવ્યું।
બીજી તરફ ફેક્ટરીના માલિક શૈલેષ ભૂત જાણે કે કંઈ જ ન થયું હોય તેમ બિંદાસ કેમેરા સામે પોતાની ભૂલ સ્વીકારી રહ્યા છે અને આ પાણી પીવાથી આરોગ્યને ખતરો ન હોવાની ડંફાસ મારી રહ્યા છે જ્યારે આરોગ્ય અધિકારીએ આ પ્રકારનું પાણી પીવું એ જીવ માટે જોખમી ગણાવ્યું એ લોકોએ સેમ્પલ લીધું હોય છે સાહેબ અને પૃથ્થકરણ અર્થે મોકલ્યું હોય એમાં એરોબિક માઇક્રો કાઉન્ટ ફેલ આવ્યું છે અને એ દંડકીય ગુનો હોય છે એનો મને દંડ કરેલો છે એરોબિક માઇક્રો સાહેબ પાણીમાં રહેલું ફેક્ટર છે અને એમાં ભેળસેળ વાળું કોઈ વસ્તુ નથી હોતી પણ એ પાણીમાં જ રહેલું છે એને એક છૂટું પાડવાનું કામ અમારે કરવાનું હોય છે કે જે અમે ઇલેક્ટ્રિક સાધનો અને યુવી લાઇટથી અમે છૂટું પાડતા હોઈએ છીએ પણ જે તે વખતે ક્યારેક પાવરના પ્રોબ્લેમના હિસાબે આવી વસ્તુ બની જતી હોય એથી લઈને માઇક્રો કાઉન્ટ ફેલ ગયા છે એનો મને કોર્પોરેશને દંડ આપ્યો છે એરોબિક્સ જે બેક્ટેરિયા છે એ પાણી માટે જો એની માત્રા છે નોર્મલ નિયત નમૂના કરતાં વધારે હોય તો એ પાણી પીવા લાયક નથી અને જેના કારણે આપણે એરોબિક્સ જે બેક્ટેરિયા છે એના કારણે ઘણા બધા બેક્ટેરિયોલોજીકલ ઇન્ફેક્શન આપણા પેટના સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે અને પાણીની માત્ર 200 ml થી માંડીને 5 લિટરની જો બોટલ હોય તો એ બહોળા પ્રમાણમાં જનઆરોગ્યને હાનિ કરી શકે છે તમને જણાવી દઈએ કે મિનરલ વોટરમાં એરોબિક માઇક્રોબાયલ કાઉન્ટ વધારે ન હોવા જોઈએ મિનરલ વોટરમાં એરોબિક માઇક્રોબાયલ કાઉન્ટ વધારે હોવાથી પેટને લગતા રોગ થઈ શકે છે આંતરડાના રોગ પણ થઈ શકે તેમ છે તેમજ ઝાડા ઉલટી જેવી બીમારી પણ થઈ શકે છે પાણીની બોટલમાં એરોબિક બેક્ટેરિયાની હાજરી 37 સેલ્સિયસ તાપમાનમાં મેન્યુફેક્ચરિંગના પ્રથમ 24 કલાકમાં પ્રતિ ml 20 કાઉન્ટ જ હોવા જોઈએ પરંતુ મહાનગરપાલિકાએ જે કંપનીઓને દંડ ફટકાર્યો છે તેમની પ્રોડક્ટમાં 20 કાઉન્ટની જગ્યાએ 6200 કાઉન્ટ જોવા મળ્યા હતા 20-22 ડિગ્રી તાપમાનમાં મેન્યુફેક્ચરિંગના 72 કલાક સુધીમાં 100 જેટલા કાઉન્ટ હોવા જોઈએ જેની સામે 11200 જેટલા કાઉન્ટ જોવા મળ્યા હતા આ કંપનીના નમૂના ફેલ થવા છતાં કંપની બે રોકટોક ધમનાવી રહી છે ત્યારે શું લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા શખ્સોને તંત્ર છાવરી રહ્યું છે ઓક્ટોબરમાં નમૂના લીધા હતા અને 4 માસ બાદ કેમ પરિણામ આવ્યું શું આટલો સમય સુધી લોકો આરોગ્ય માટે જોખમી પાણી પીતા રહ્યા આ એક મોટો સવાલ છે અંકિત પોપટ News18 ગુજરાતી રાજકોટ જો તમે બહારની ડેરીનું ઘી આરોગી રહ્યા છો તો થઈ જજો સાવધાન ક્યાંક તમે જે ઘી ખાઈ રહ્યા છો તે નકલી તો નથી ને કેમ કે સુરતથી મળી આવ્યું છે નકલી ઘીની ફેક્ટરી ત્યારે જુઓ કે કઈ રીતે બનતું હતું નકલી ઘી બજારથી ઘી ખરીદતા પહેલા જોઈ લો આ રિપોર્ટ તમારી ઘરમાં વપરાતું ઘી નકલી તો નથી ને તમે જે ઘીનો ઉપયોગ કરો છો તેમાં ઘાલમેલ તો નથી ને તમે જે ઘીની મીઠાઈ ખાઈ રહ્યા છો તે નકલી ઘીમાંથી તો નથી બની ને આ સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કેમ કે સુરતના કામરેજ નજીકના મકણા ગામેથી નકલી ઘીના વેપલાનો થયો છે પર્દાફાશ મકણા ગામે સ્વર્ગ સોસાયટીના ઘર નંબર 2માં બનાવટી ઘી બનાવવાનું રેકેટ ચાલી રહ્યું હતું પોલીસે અહીં બાતમીના આધારે દરોડા પાડી 1700 કિલોથી વધુનો નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો 13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો રેડ દરમિયાન કુલ 1725 કિલો બનાવટી ઘી ડુપ્લિકેટ ઘી છે પોલીસને મળેલ છે અને એ પંચનામાની વિગતે પોલીસ દ્વારા 9,65,400નું બનાવટી ઘી છે કબજે કરેલું છે ઉપરાંત 3,77,313 રૂપિયાની અન્ય સામગ્રી જેમાં ગેસના બાટલા પામોલીન તેલ સગડી છે અને એ પ્રકારની જે એને બનાવવા માટે થઈને જે સામગ્રી છે પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી છે આ ઘરમાં ઘીમાં કેમિકલ મિક્સ કરીને અલગ અલગ ડબ્બામાં પેકિંગ કરી નકલી ઘી વેચવામાં આવતું હતું આવા ઘીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતી ગંભીર બીમારીઓ થઈ શકે છે કેન્સર સહિત ખતરનાક બીમારીઓ થઈ શકે જો ગર્ભસ્થ સ્ત્રીઓ સેવન કરે તો તેમને ગર્ભપાત પણ થઈ શકે હાર્ટ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે પેટ સંબંધી સમસ્યાઓ પણ વધી જાય છે કીર્તેશ પટેલ News18 ગુજરાતી સુરત ઠંડીના કહેર વચ્ચે માવઠા માટે પણ રહો તૈયાર રવિ સીઝન પર તોડાઈ રહ્યું છે માવઠાનું જોખમ જેને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા ઠંડી સાથે માવઠા માટે રહો તૈયાર રવિ સીઝન પર તોડાતું માવઠાનું જોખમ માવઠું ખેડૂતોની વધારશે મુશ્કેલી કાપણીના આરે ઉભેલા રવિ પાક માટે ખેડૂતોએ કરેલી મહેનત પર ફરી શકે છે પાણી ફરી એક વખત ખેડૂતોના હૃદય કંપાવી દેનારા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે અને 2 દિવસ બાદ માવઠું થવાની સંભાવના દર્શાવી છે
પરિણામે ઘઉં, બાજરી, જુવાર, ચણા, ધાણા, જીરું, મકાઈ પર સંકટના વાદળો ઘેરાયા. ન્યૂઝ 18 ગુજરાતી પર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 20 દિવસ પહેલા જ આ અંગે ખેડૂતોને સચેત કર્યા હતા. હવે હવામાન વિભાગે પણ 28 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આશંકા વ્યક્ત કરી. પાકિસ્તાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં બનાસકાંઠા તથા પાટણમાં માવઠું થઈ શકે છે. માવઠા પહેલા ગુરુવારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રવિ સિઝનમાં હવે કાપણીનો સમય શરૂ થઈ રહ્યો છે. આંબામાં મોર અને કેરી બંને છે. એવા સમયે જ વાદળછાયા વાતાવરણ અને માવઠાથી ખેડૂતોની 4 મહિનાની મહેનત પર પાણી ફરી શકે છે. 28 જાન્યુઆરી કો ગુજરાત રિજિયન મે યાનિ નોર્થ ગુજરાત રિજિયન મે આઇસોલેટેડ પ્લેસીસ મે લાઇટ રેન હો સકતે હૈ. અભી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફર્ધર અપ્રોચ કરેગા ઉસકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કી ઇફેક્ટ કે કારણ સે ઉસકા ઇન્ડ્યુસ્ડ ઇફેક્ટ ગુજરાત કા ઉપર પડ સકતા હૈ. ઉસકે કારણ સે ગુજરાત નોર્થ સ્પેશિયલી નોર્થ ગુજરાત મે જૈસે બનાસકાંઠા પાટણ આગ્રા ડિસ્ટ્રિક્ટ મે એક જગહ મે લાઇટ રેન હોને કા સંભાવના હૈ. કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની આગાહી. એક તરફ માવઠું તો મુશ્કેલી વધારવાનું છે, બીજી તરફ ઠંડી પણ ભક્કા બોલાવવાની છે. ઠંડીનો આ રાઉન્ડ અત્યંત આક્રમક હોવાની સાથે સાથે ખૂબ લાંબો પણ છે. હજુ પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડાગાર પવનો ફૂંકાઈ રહ્યા છે, જેણે અનેક શહેરોમાં તાપમાન 10 ડિગ્રી કરતાં પણ નીચે લાવી દીધું છે. નલિયામાં ફરી તાપમાન ઘટીને 5.8 ડિગ્રી થઈ ગયું છે. અમરેલી, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠૂંઠવાઈ રહ્યા છે લોકો. એવામાં હવામાન વિભાગે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હજુ એક દિવસ કોલ્ડ વેવની સંભાવના દર્શાવી. કચ્છ ડિસ્ટ્રિક્ટમાં એક આદ જગામાં હો સકતા હૈ, પોરબંદર, રાજકોટ, ઇવન ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટમાં અને જામનગર ડિસ્ટ્રિક્ટમાં આઇસોલેટેડ પકેટ્સમાં કોલ્ડ વેવ હોને કા સંભાવના હૈ. વહાં પર ટેમ્પરેચર બિલો 10 ડિગ્રી સેલ્સિયસ જાયેગા ઓર કોલ્ડ વેવ હોને કા સંભાવના હૈ. એટલે કે હજુ રાજ્યમાં કાતિલ ઠંડીનું આક્રમણ ઓછું થવાનું નથી. હજુ પણ ઠંડીથી જનતાને રાહત નહીં મળે. ઠંડીનો ત્રીજો રાઉન્ડ પણ ભક્કા બોલાવશે. ઠંડી શ્વાસ થંભાવી દેશે, એટલે જનતાએ ઠંડીથી સાવધાન રહેવું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. બોટાદની યુવતી સાથે દુષ્કર્મની ઘટનાના પડઘા રાજકોટમાં પડ્યા. રાજકોટમાં રસ્તાઓમાં થઈ ગયા જામ. તમે સમાજની અંદરમાં એક પ્રશ્ન છે અમારો કે આ દીકરીને ન્યાય આપે અને અમારી ગરીબ માણસોની આ સુધી સરકાર સીધે કોઈ સાંભળી નથી. એને ન્યાય આપો, એને ન્યાય આપો અને ફાંસીનો હુકમ આપી દો. પોલીસે હલ નથી કર્યો, એની માએ ફાંસી ખાઈ ગઈ એટલે અમારે એની માએ મરી જવું છે. નકર ઇન્સાફ દો અને ફાંસીની સજા દો. ન્યાય આપો, ન્યાય આપો, બાળકીને ન્યાય આપો ના નારા સાથે રાજકોટના રસ્તાઓ ગુંજ્યા. ફાંસીની સજા આપો, આરોપીને પકડોના સૂત્રોચ્ચાર સાથે રાજકોટમાં મચ્યો શોર. રાજકોટના રોડ થઈ ગયા જામ, લોકોએ કર્યું ચક્કા જામ. બોટાદમાં 9 વર્ષની દીકરી પર થયેલ દુષ્કર્મની ઘટનાના વિરોધ અને ન્યાયની માંગ સાથે રાજ્યભરમાં દેવી પૂજક સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં દેવી પૂજક સમાજમાં રોષ સાથે રસ્તા પર ઉતર્યા. લોકોએ વિરોધ કર્યો અને કલેક્ટર ઓફિસને ઘેરી. જે અમારી દીકરી ભારતી સાથે જે દુષ્કર્મ અને હત્યાનો જે બનાવ બન્યો છે તેના અનુસંધાને અમે આજે સમસ્ત દેવી પૂજક ગુજરાતભરમાંથી ને અમે શ્રી કમિશનર સાહેબને અહીંયા રાજકોટ ખાતે અમે એક આવેદન પત્ર અપાયો છે જેથી કરી અમારી દીકરી ભારતીને ન્યાય મળે. દીકરી ઉપર દુષ્કર્મ થયું છે એના વિરોધમાં અમે કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીને આવેદન પત્ર આવ્યા છે. દેવી પૂજક સમાજ તમામે તમામ અને બોટાદની અંદરથી દેવી પૂજકની દીકરી ઉપર દુષ્કર્મ થયું છે એ આખા ભારતભરના દેવી પૂજકો રોડ ઉપર ઉતરી આવ્યા. રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે દેવી પૂજક દ્વારા ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કરાયા. ભારે સૂત્રોચ્ચાર સાથે સરકાર અને મંત્રીઓ સામે રોષ ઠાલવ્યો. આ મામલે કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી આરોપીને ફાંસીની સજા આપવા માંગ કરાઈ હતી. આ સમયે પોલીસ અને દેવી પૂજક સમાજના યુવાનો વચ્ચે રકઝક થઈ હતી. તમે સમાજની અંદરમાં એક પ્રશ્ન છે અમારો કે આ દીકરીને ન્યાય આપે અને અમારી ગરીબ માણસોની આ સુધી સરકાર સીધે કોઈ સાંભળી નથી. આ સુધી અમને જેટલો કર્યો છે એટલો અમને સરકારે અત્યાચાર જ કર્યો છે. કોઈ અમારી દીકરીને કોઈ ન્યાય આપ્યો નથી. અમારા દેવી પૂજકની દીકરીને 9 વર્ષની છે એનો કોઈ હલ તમે કર્યો? પોલીસે હલ નથી કર્યો, એની માએ
ફાંસી ખાયગી એટલે અમારે ની માયા મરી જાવશે, નકરે ઇન્સાફ દ્યો અને ફાંસી ની સજા દ્યો। 15 જાન્યુઆરીએ બોટાદમાં દેવીપૂજક સમાજની 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી, જેને લઈને દેવીપૂજક સમાજ દ્વારા ઠેર ઠેર દેખાવો કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે સમાજને ન્યાય મળે તેવી આશા છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। એનર્જીમાં મોટું નામ ધરાવતી ચીખલીની વારી સોલાર કંપની કર્મચારીઓનું શોષણ કરતા મચી ગયો ઉહાપો। કર્મચારીઓએ હડતાળ પાડતા કંપનીના માલિકો હચમચી ગયા। મોટી સંખ્યામાં યુવાનો ઉતરી ગયા છે રોડ પર, કંપનીની બહાર કરી રહ્યા છે હલ્લાબોલ, સૂત્રોચ્ચાર। 3000થી વધુ કર્મચારીઓએ રોડ પર કર્યો ચક્કાજામ। આ લોકોનો વિરોધ, વંટોળ અને રોષનું કારણ છે વારી સોલાર કંપની દ્વારા શોષણ। કોઈ પણ ખાનગી કંપની કર્મચારીઓને 8 કલાકથી વધારે કામ કરાવી શકે નહીં, પણ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુથવાળ ગામે કાર્યરત સોલાર પેનલ બનાવતી કંપની વારી સોલાર એનર્જીમાં કામ કરતા યુવાનો પાસે 12 કલાક કામ કરાવવામાં આવ્યો છે। 8 કલાકના બદલે 12 કલાક કામ કરી કર્મચારીઓની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે, લોકોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે। ત્યારે કંપનીના શોષણ સામે 3000થી વધુ કર્મચારીઓએ કામ ધંધો પડતો મૂકી હડતાળ પર ઉતર્યા। અહીંયા 8 કલાક કામ નથી, 12 કલાક કામ કરવા પડે છે, તેથી મેન્ટલી અને ફિઝિકલી અમે એકદમ તૂટી ગયા છે, અને 12 કલાક કામ કરવાથી બધા જ લોકોને પ્રોબ્લેમ છે। 8 કલાકની રજૂઆત કરી તો એચઆર તરફથી એવું કહેવા મળે છે કે 12 કલાક કરવું હોય તો કરો, નહીં તો પછી ઘરે જતા રહો। રજૂઆત તો કરી છે 8 કલાક માટે, પણ એવું કહે છે જે વ્યક્તિ જાય છે તેને કે નોકરી તારે કરવું હોય તો કર, નહીં તો પછી છોડી દે, નોકરી છોડી દે। કર્મચારીઓએ કંપનીના ગેટ ઉપર ઉભા રહી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું। 3000થી વધુ કર્મચારીઓ કંપનીની બહાર અને હાઈવે પર ભેગા થતા ચીખલી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જ્યારે કર્મચારીઓ આસપાસના ગામોમાં જવાથી ગામના સરપંચો અને આગેવાનો પણ વારી સોલાર કંપની પર પહોંચ્યા હતા, જ્યાં કર્મચારીઓની સમસ્યા જાણ્યા બાદ કંપની મેનેજમેન્ટ સાથે કર્મચારીઓના પ્રતિનિધિ અને આગેવાનોએ બેઠક કરી હતી। 12 કલાકમાં એક બગાસુ પણ આવે તો પૈસા કાપી લેવામાં આવે છે, જરાક નીંદ આવી ગઈ તો પણ પૈસા કાપી લેવામાં આવે છે। છોકરાઓ પૂરી રીતના હેરાન થઈ ગયા છે, છોકરાઓએ અનલીગલી 1-2 રજા કદાચ પાડી હોય તો છોકરાઓને તે કંપનીમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે। બીજી તરફ કંપની કર્મચારીઓની વ્યથા સાંભળવાના બદલે પોતે સાચા હોવાનો દાવો કરે છે અને કોઈ ગેરસમજ ઊભી થઈ હોવાનું કહી પોતાનો બચાવ કર્યો। જોકે કર્મચારીઓ વચ્ચે કામના કલાકોને લઈ ઊભી થયેલી ગેરસમજ કંપનીએ દૂર કરી તેમની સમસ્યાનો 3 મહિનામાં સમાધાન કરવાની ખાતરી આપતા હડતાળ સમેટાઈ। અમે કંપનીની અંદર બધી ફરિયાદો સાંભળશું અને એનો અંત લાવવાના પૂરા પ્રયત્નો કરીએ છીએ। કંપની તરફથી જે પણ કહેવામાં આવ્યું છે લોકોને, એ જ બધી વસ્તુઓ કંપનીમાં છે જ, ખાલી ગેરસમજ જે ઊભી થયેલી હતી એની અમે ચોખવટ કરી છે। પરંતુ અહીં સવાલ એ છે કે આખરે આ કંપનીને કર્મચારીઓના શોષણની છૂટ કોણે આપી? કેમ કંપની 12 કલાક સુધી લોકો પાસે કામ કરાવ્યો છે? આવી કંપની સામે જવાબદાર તંત્ર પગલાં લેવાની હિંમત કરશે ખરું? ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો આ સાથે જ મહત્વના સમાચાર મળી રહ્યા છે પદ્મ પુરસ્કારને લઈને। પદ્મ પુરસ્કાર માટે 3 ગુજરાતીની પસંદગી કરવામાં આવી છે, જેમાં હીરાબાઈ લોબી કે જેઓને સામાજિક કાર્ય માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવશે, અન્ય એક નામ છે ભાનુભાઈ ચિતારા કે જેઓને કલમ કારીગરી માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવશે, ત્રીજું ગુજરાતીનું નામ છે પરેશ રાઠવા જેઓને પિઠોરા આર્ટ માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવશે। જી હા, 3 ગુજરાતીઓ તેનાથી ગર્વિત થશે, સાથે જ ગુજરાત માટે પણ ગર્વની વાત, કારણ કે પદ્મ પુરસ્કાર માટે 3 ગુજરાતીની પસંદગી કરવામાં આવી છે, જેમાં હીરાબાઈ લોબી જેઓને સામાજિક કાર્ય માટે, ભાનુભાઈ ચિતારા કે જેઓને કલમ કારીગરી માટે, અને પરેશ રાઠવાને પિઠોરા આર્ટ માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યા છે। આપણે જણાવી દઈએ કે પદ્મ પુરસ્કારોનું એલાન કરી દેવામાં આવ્યું છે। ત્રીજા ક્વાર્ટરમાં ટોરેન્ટ ફાર્માનો ચોખ્ખો નફો 14% વધારા સાથે 283 કરોડ રૂપિયા થયો। આ દવા કંપનીએ ગયા વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બરના આ જ ત્રિમાસિક સમયગાળામાં 249 કરોડ રૂપિયા નફો કર્યો હતો। કંપની દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે તેમની કુલ આવક 2,459 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે એક વર્ષમાં પહેલા જ આ જ સમયગાળામાં 2,092 કરોડ રૂપિયા હતી।
તો આ સાથે જ ગુજરાત પ્રાઇમ ટાઈમ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સુહાના મસાલે